આ સાહિત્ય સાંભળો ને એનો મને તમને પગે લાગવાનું મન થાય, નકર અટાણે કેવા કેવા ગીતો આવે. મારી કોઈ ટીકા નથી કોઈના માટે, હોની જેની પાસે જેવો એ જે રજૂ કરે એમાં કાંઈ બોલું નથી, પણ અમુક શબ્દો આવે ત્યારે થોડુંક એમ થાય કે આપણે ક્યાં જાશું. હોય આ તો હા, અમારે તો અટાણે તો નથી મારે હવે કેવું, પછી જોઈશું આગળ આગળ આગે આગે ગોરખ જાગે. પણ અદા પાગલો સે મત પૂછો કે તુમ ક્યાં લોગે, અગર કુછ માંગ બેઠા તો તુમ ક્યાં દોગે. એટલે મને કહેવાનું મન થાય, અમે તો ઈ વાતો સાહેબ શું આપણી ધરતી છે. સંતો બેઠા એટલે એક વાત કહું આપને, ભલ્યા ગાઉં ત્યારે લઈ લેજો ને, ઘડીક રહેવા દો સંગ. એમાં શું છે, ભહું લોટ ખાવું બે હેર્યો ન થાય એટલે. હા હા એટલે જ છે, ઘડીક વાર લઈ જાઓ પછી લઈ લેજો. આ બધું છે ઘણું, પણ મારે આમાં હે પછી રાખો ને, એમાં દોર તૂટી જાય મારો. હા હે હા હા જોઈ લે. હા મને ખબર છે ને, જહાભાઈ લીંબડવાળાને તમે ઓળખી જ ને, એ તો દાતાર હતા પેલે લીંબડ. કાનજી બાપા બહુ સારી વાત કરતા, પણ એમાં શું છે બધું અટાણે બધું થોડું થોડું આવે તો આમાં બધું સારું રહે એમ. બાકી અમને ખબર હોય ઘણી વાત અમે થોડીક જ કરી, એનો અર્થ એવો ન હોય બીજી ખબર ન હોય. હા પણ વાત જે મારે આપને કહેવી છે ખાસ સાંભળજો, એક બે વાતો એવી, બાકી હું મને મનોરંજન તમને આનંદ કરાવીશ, ગીતો ગાઈશ, મોજ કરી આપણે જરૂરી. હું કાયમ કહું છું એવું ગીત આવે ને નાચી લેજો, મને વાંધો નથી. હું કંઈ ગંભીર કરો ને આમ કરો ને આ શું કરો છો ને આવું બધું હું છે એવું નથી કહેતો. સારું ગીત આવે ને મોજથી તમે તમારે નાચી લ્યો રમી લ્યો, એ જીવનમાં આનંદ જરૂરી છે. પણ પાછા ઠેકાણે આવી રહેજો. મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલી અને યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ મારવા માટે જાય ને, તો એને એટલો વિચાર હોવો જોઈએ, મારું કુળ કોણ છે, મારી કુળદેવી કોણ છે, મારાથી હું ડાઉનલોડ કરાય હું ન કરાય એટલું યાદ રાખે. એટલે એની રીતે બધું શું આપણી પરંપરા સાહેબ. એટલે સાંભળી લેજો હવે વાત કહેવા જઈ રહ્યો. ઘણા બહુ ભણી ગયેલા એવી વાતો કરે, ઓલા દેશ પાસેથી કંઈક શીખવું જોઈએ. એકચ્યુઅલી ઓલામાંથી આપણે તો હજી અંધશ્રદ્ધા ને બધા આમાં ભેગા થઈને આમ કરે ધુવલાપ કરવામાં ભજન કરવામાં સપ્તાહ કરવામાં બેઠા રહ્યા છો. એકચ્યુઅલી બીજા દેશ પાસેથી કંઈક શીખો કેટલી પ્રગતિ છે. એને મારે એટલું જ કહેવું છે કે દુનિયાના વાંચીને કહું છું પાછો, આ હું 21મી સદીનો કલાકાર છું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. એ ભારત દેશ છે ભલા માણસ. હા સાહેબ, તક્ષશિલાની માલિકો નાલંદામાં 5000 તો અધ્યાપકો હતા, પ્રોફેસરો હતા, એના વિદ્યાર્થીઓ કેટલા હશે, આખું વિશ્વ અહીંયા ભણવા આવતું હતું, એ ભારત છે. એટલે હું આ વાત કરું એમનેમ નથી કરતો, આમ બણગા ફૂંકને વાળા નહીં હે. બધા કે ભારતમાં આમ હતું ને પૂરું થઈ ગયું, ઘણું અમુક પરંપરાઓને આપણે જાળવી, પરંપરાઓ ક્ષત્રિયોની જાળવવા જેવી હોય એમ માલધારીની પણ એની હોય છે. અરે પણ દરેક જ્ઞાતિની હોય, ખેડૂતની પણ એક પરંપરા હોય છે. એ પરંપરાને પકડી રાખે તો એ કે એકચ્યુઅલી આ હજી આમાં આમાં પડ્યા, આપણે ક્યાં પહોંચી ગયા, તમને કરડે કાળોતરો, અમે પહેલેથી પહોંચેલા છીએ. હા બાકી છે શિક્ષણમાં છે, આપણે આગળ સમય પ્રમાણે મને ગમે એટલું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ ચોકમાં રમતું હોય ન્યા હું રમું ગરબા તો જ હારો લાગુ. આખું ગામ ચોકમાં રમતું હોય અને મેં બસ સ્ટેન્ડે જમાવ્યું હોય એકલે માં અંબા તે રમવા નીકળ્યા. તમે બધાએ કહ્યું કે કાલ બોલતા હતા તો એ ગઢવીને કાંઈ વાંધો નહોતો, આ ગમે એ રાતમાં મગજ છટકી ગયો. લે ગરબે રમું તોય મગજ છટકી ગયો, શું કામ ખબર, બધાને હારે નથી રમતો. એમ સમયની હારે બહુ જરૂરી, હું સમયને માનું છું સાહેબ. હા પણ જે એક એક વસ્તુની જે પરંપરા છે એ વસ્તુ, આપણે દાખલા તરીકે ગામડામાં માતા બહેનો ભરત ગૂંથણું આ બધું કરતા મોતી પુરણું, તો ઘણા એમ કે આ બધું એકચ્યુઅલી સમય બગાડવાનું છે, એમાંય વિજ્ઞાન છે. મારા દેશની જનતા 12 વર્ષની દીકરી થાય એને એટલું મોતી, એટલું બધું મોતી પરણું ભરત આપી દેતી હતી, એ દીકરી 12 વર્ષથી 18-20 વર્ષની થાય ત્યાંથી મોતી પુરોણામાં ભરતમાં એટલું બધું એનું જીવ છે, એક મન એકાગ્ર રહેતું હતું, એનું મન વિચાર ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી, એટલે આપણે ત્યાં હતું. આવી તો કેટલી વાતો છે જ્યાં વિજ્ઞાન પહોંચી જ ન શકે સાહેબ, એવી કેટલી આપણી પરંપરાઓ છે. હમણાં મને કોઈ પૂછતું હતું કે વરરાજાની ટબુડી ગામડામાં રિવાજ છે, ટબુડી લઈને લૂણ ઉતારે નામા મામા મામો, હવે તો બધું સારું છે, ભૂમ કરતી ગાડી ભૂગી જાય 2 કલાકમાં 3 કલાકમાં સેટું હોય 5 કલાકમાં. પહેલાં તો કેળામાં રાયતું રોકાતા જતા અને વરરાજાને તો હજડબમ રહેવાનું,
ત્રણ રાતે પૂગ્યો હોય ત્યાં એમાં જોલા આવી જાય ખબર ન રહી, એટલે એની બેનને ઘૂઘરિયું નાખીને ટબુડી આપે. એ જરાક વરરાજાને જોલું આવે બેન ઠણક દઈને આ કરે એટલે નીંદર ન આવે. આ પરંપરાઓ હતી આપણી, એમ નમ તો કાંઈ વસ્તુ છે જ નહીં. આના ઉપર આખી રાત સમજાવી હોય આ બધી વાતો રિવાજ ઉપર. હા, આ તો હું થોડી થોડી યાદ તમને કરાવું છું પરંપરા. એ આપણી પરંપરા છે કોઈ પણ વર્ણ હોય. પણ હું કાયમના માટે દેસાઈ સાહેબ બોલ્યો છું કે આ દેશની ધરતીમાં મારા દેશના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે, ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં ભૂગવાની નિહાણી થઈ જાય, તો એ વધે રાતું ને રાતું અને દિવસોના દિવસો પૂરા કરો. તો કારણ કે અવાજ કર્યો શું કામે ભાઈ, અમને કોઈ ક્ષત્રિયો કાંઈ મણિયોડર નથી આવતા, બીજાને અમારે વાંધો નથી, બધા અમારા પ્રેમી છે, બધાએ પ્રેમથી ભાવથી અટારે વરણ સાંભળે. હું જ્ઞાતિવાદનો માણસ નથી, એક નક્કી કરી લેજો વાળા પાડી નાખવાના. આ આની વાત જ ન થાય, આ તો હવે ઠીક એમ વાત કરે ને. હું એક માણસને અહીંથી એમ કહું કે આ માણસ તો નીચો છે, તો હું એના કરતાં ડબલ નીચો હું તો જ બીજાને નીચો કહી હગું, એ નક્કી કરી લેજો સાહેબ. પણ સાચી વાત કેવી કે નહીં, ઇતિહાસો આપણે જોયા છે આપણે બધાએ, અને આપણા બાપ દાદા કોઈ વર્ણાય બેઠા હોય ક્ષત્રિય સિવાયના, એમને કહું છું પછી અમારાથી લઈને બધાય, એના બાપ દાદાઓને પૂછી લેજો કેટલા ક્ષત્રિયોને માનતા હતા. શું કામે ઢોલ વાગ્યો દાંડી પડી પછી કોઈ દી પૂછ્યું નહીં એને કે હું જેના માટે મરવા જાઉં છું એ કયું વર્ણ છે. ઢોલ વાગ્યો માથું આપી દો, બીજી વાત નહીં સાહેબ, એટલા માટે એના વખાણ કર્યું છે. પછી તો જે છે જ્યાં જ્યાં જે ઘટનાઓ બની છે એની અમે વાતો કરી છે. અમારે ગોંડલનું આ વચ્ચે યાદ આવ્યું, એટલે ગોંડલના એક ખાડાનું રખોલું કરતો ઝીણીયો કોળી, કોળીનો દીકરો હતો. અહીં કોઈ કોળીને ભાઈ હોય મને ખબર નથી, આ તો મને સાચી વાત ન કહું તો કોકણે એમ થાય કે હા એ કોળીનો દીકરો સાહેબ યુવાન, અને ગોંડલના મહારાજના એક ખાડાનું આમ રક્ષણ કરતો હતો. લૂંટારાઓ આવ્યા અને બંદૂકો ભરી 12-13 જણાનું ટોળું આવ્યું અને ધડાકા કર્યા. ઝીણીયો કોળી ઊભો થઈને મીઠો જોવા કે ખાડા 12 ગામના ખાડા ભેળા કરેલા, હું એટલો મોટો કોણ બધો. અને એણે કીધું આજો અહીં ક્ષત્રિયો પડકારા કરે વધારે, તો કોકણે એમ થાય ક્ષત્રિયો છે એટલે એના કરાવવા હતું. આમાં મને ખબર છે કે આ વાત પૂરી થાય તે મારા ક્ષત્રિયો પહેલાં પડકારો કરી છે એટલે કહું છું. કારણ કે જેને પોતાની વાતોનો ઇતિહાસ રચવાની ત્રેવડ હોય ને એને કોકના ઇતિહાસ સાંભળવાની ત્રેવડ હોય છે સાહેબ. હા, અમે તો બધા સહી જ અમે માલધારી બધા, પછી રબારી હોય, ભરવાડ હોય, ગઢવી હોય, કારણ કે અમે તો ગમે નહીં, અમારે તો ગઢના મોટા મોટા ગઢ ને દરબાર ગઢ ન હોય ને એનાથી અમારા નેહડા બહાર હોય. હા, એ એક મજા હતી આખી. હા હા, એટલે કે પણ છતાંય પ્રેમથી કેવા રહેતા હતા. આ બધું આવ્યું ક્યાંથી, હું એને ગોતું છું પાછું, ગમે એના વાળાને ગમે એની ઓલો ઓલાની પાડી નાખે, ઓલો ઓલાની પાડી નાખે, ઓલો ઓલાનું આમ કરે. એ હવે તો કાંઈ મારા એકથી ભેળું ન થાય, પણ એનો અર્થ એવો નથી કે આપણે બંધ કરી દેવું ભેળું કરવાનું, આપણે આપણી કોશિશ ચાલુ રાખવાની. હા, પણ હું બોલું છું એ વેદના બોલે છે કે બહારથી જે આક્રમણ થઈ રહ્યા છે કે ભારતને તોડો, ભારતના યુવાનને હામ હામા બતાડો, આવું કંઈક થઈ રહ્યું છે, એટલે હું આ વાત કરું છું. એ ઝીણીઓ કોળી અને ભડાકા કર્યા, ખાડો મૂકીને વયો જા કે પણ મારું રખોપું છે આના ઉપર, કે રખોપું હોય તો તારા છોકરાને કોઈ દાણા નાખવા કાંઈ ગોંડલના મહારાજ નહીં આવે, તું મરી જાય. અરે મારી જનેતાનું ધાવણ લાજે, કોણ દીકરો મારું ખળું અડે છે ગોંડલનો, એકવાર તમે હામ આવો. આ કોળીનો દીકરો બોલ્યો અને એમાં એને વિચારજો કે આ બિચારો મરી જાય ને આ મરદ માણસ છે હવે એમને નહીં માને. પછી એણે શું કીધું ખબર, બેના બે અડધા ભાગ સાંભળજો, એણે શું કીધું ઓલા લૂંટારાઓએ કે બે ભાગ કર, અડધો આ બાજરાનું ખળું છે ને એના ગાડા અમે ભરી, અડધું જે થાય ને એના તને રોકડા પૈસા આપી દે, એટલે એ ભાગ તારો અને અડધો ભાગ અમે લઈ જાય 12 ગામનું ખળું, બધાય મોલ પડેલા, કે અડધો ભાગ ઝીણીયા કોળી તારો એના પૈસા ગણી દઈ, અડધો ભાગ અમે લઈ જાય. તોય તઈ એણે કીધું કે હું ખૂટલનો નથી, હું મારી જનેતાનું ધાવણ ધાવેલો માણસ છું, એમાં બીજું આવે નહીં મારા, મેં એનું અન્ન ખાધું છે મારા ગોંડલ મહારાજનું, એને વફાદારી. અને પછી ટૂંકમાં વાત કરું, એ યુદ્ધ થયું, ઓલાએ ભડાકા કર્યા અને તરવાર ખેંચી એક બેને માર્યા હતા અને વીંધી નાખ્યો, અને એમાં ભડાકા દેકારો થયો તો ગામડું બધા આવી ગયા બાજુના ગામના, હળી કાઢીને લૂંટારાઓ તો ભાગી ગયા, પણ છેલ્લા શ્વાસ લેતો લેતો એ ઝીણીયો કોળી ખળામાં પીડ્યો પીડ્યો એમ કહેતો હતો કે ખળામાંથી કંઈ ગયું તો નથી ને, હું મર્યો ત્યાં સુધી જરાક જોઈ લેજો. હવે આને યાદ કેમ ન કરવા ભાઈ. હા, અને પછી એ ઘટના બને છે કે એમના એ ઝીણીયા કોળીના પત્ની એ બે ચાર છોકરાને લઈ અને અમુક સમય પછી ગોંડલ મહારાજની એ દિલ્હી આવે છે. અને અમુક માણસો શા કરતા કીટલીઓ ગરમ હોય ને, રાજા કોઈ દી ખરાબ હોતા જ નથી, આજુબાજુ વાળાનું બહુ ધ્યાન રાખવું પડે, ભૂકા ઈ જ ગઢવી નાખે. આજ પણ કોઈ સાહેબ હોય કે મહારાજ કોઈ એ બહુ તો જ ન્યાય પહોંચ્યા હોય ને, આપણે ગીતાને ન્યાય ખોટા પડે. આપણે જો આને એમ કહીએ કે રાજા ખોટા હોય તો ગીતાનો ન્યાય ખોટો પડે. ગીતામાં કીધું કે મહારાજ રાજા હોય એમાં હું છું,
જેમ જંગલી પ્રાણીઓ છે એમાં હું સિંહમાં છું, એમ કીધું છે કે રાજામાં હું છું. તો ગીતા ખોટી પડે એ તો આપણને પોહાય નહીં, એટલે રાજામાં હું છું. પણ એવા માણસોએ કીધું કે મહારાજને ન મળી શકાય, ને બાઈએ ગડમથલ કરીને એમાં મહારાજનો રથ નીકળ્યો ગોંડલ મહારાજનો, અને કીધું કે મહારાજને મળવાનો મોકો આવી ગયો. મહારાજ હું ઝીણિયા કોળીની પત્ની છું, આ મારા નાના છોકરા, અને શિક્ષણ માટે, કપડાં માટે, રહેવા માટે અમારે કાંઈ નથી, ખાવા માટે મારા બાળકો નાના છે, કાંઈક વ્યવસ્થા. એટલે મહારાજને તો હોય, પણ મેં કીધું ને આજુબાજુના અને મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્ર કોઈથી કરવા જ નહીં ભલા માણસ. પાન હારું પાટા મારી લે અને પાછો હું કહે ખબર, કાળી રાતે તું તારે ભાઈ જરૂર પડે કાળી રાતે ઉઘાડે પગે આવજે, પગરખા પહેરીને આવે તને વાંધો શું છે, પણ પેલા ઉઘાડ પગો થાય એવી આશા કરી પછી આવે. અને પછી જઈને એમ કે તારું મોટરસાયકલ જોઈ અથવા સાયકલ જોઈ ગાડી જોઈ તો માથું માગી લે, પણ આ ગાડી છે ને હું કોઈ દેતો જ નથી, તારા માથાનો હું મુરબો કરવો છે મારે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત મેં આવે, મિત્ર કીજીએ મર્દ સત્કે કર સમજાવે, મિત્ર કીજીએ મર્દ લોભ લેસ મન નવ લગે, કવિ સત્ય બાત ભેંગલ કહે દેહ જાય પર નવ ટકે. ઈ મિત્રતા, અહીંયા હું મિત્રતા નહીં દુશ્મનની વાતો એવી કરું તમને. આ તો મારા ભારતના સંતાનો, હું તો હવે મને એવું વિચારજો કે હવે મારા ભારતીયો ને મારા વાલા દરેક નથી, આવું કરવું પડશે, કદાચ મોડી ખબર પડશે તો બહુ ગજબ થઈ જાય. શું આપણા ધર્મ માટે કર્યું છે સાહેબ, અને કેવા કેવા મહાપુરુષો આપણને ભેળા રાખવા સારું કરી ગયા. મહારાણા પ્રતાપ હોય તો એને અરે ભીલ રાણા એને રોટલા આપી આપીને ભેળા રહીએ કે હે રાણા પ્રતાપ બાપ, કદાચ કોક કોક તારાએ તને સોડ્યા હોય, પણ હું ભીલનો જાયો ન કહેવા, જો તને મૂકું તો હું ભીલ છું. અરે એને યાદ ન કરી પાપ લાગે. કહેવાનો અર્થ મારો એ છે, એવા મિત્રો રાખો તો હારા રાખજો. મહારાજ તો હારા જ હોય. બોલી નહીં, એક વાત મને યાદ આવી એટલે કહું. એક મહારાજને એમ થયું કે આ બધા મારી આજુબાજુમાં રહેવાવાળા બાપુ એમ કરવાવાળા છે, કોઈ હાસું કહેવાવાળા છે એવો વિચાર થયો. તો પૂનમની રાતે અગાસી ઉપર બધા લઈ ગયા મહારાજ, 15 જણા બધા બેઠા એના માણસો મહારાજ. પછી કે આમ જોયું ચંદ્રમાં, આમ મહારાજ જોઈને કે ચંદ્રની અંદર મને રામાપીર જેવું દેખાય છે. તો આ તો 15 જે હતા ને એના નીચેના બધા 15માંથી 14 જણા બોલે હા બાપુ એરિયામાં આ રામાપીર લ્યો, 12 બીજનો ધણી જ છે લ્યો. રહી કે એ ઘોડો દેખાય તો હા ભાલા જેવું છે, ભાલું પણ અણીવાળું છે, ભૂકા કાઢે હોય બાપુ. બોલો બધા આમ મીડિયા કરવા. એટલે તમે મિત્ર કરો તો એવા કરજો, તમારે કોઈ સાહેબ હો તો નીચેના માણસો હોય સાહેબ તમે કહો એ જ બરાબર, ને બહુ અંદર અંદર ઘરતો હોય ને એને પ્રમોશન આપી દે, સર પ્રમોશન નહીં ડો હુડ કાઢી નાખશે, જરાક મૂળિયા તપાય શું થાય છે એ તને નથી કહેતો, પરબારું બટકાવી જાય છે. અમુકને ન આવે, અમુક ખુમારી એવી હોય. જાતિ સ્વભાવ, જાતિ સ્વભાવ એટલે કોઈ જ્ઞાતિ જાતિ નહીં, જાતિ સ્વભાવ દરેક જ્ઞાતિને અંદરથી આવે. ઉતરાયણ નામત ચિત્ત મહાવત જોગજ શીશ ચડ્યો ચડ્યો બદલાય ને ભૂટ બિલો રીતણો, જન જન્મ થતા જ ચડ્યો ચડ્યો મરડાય નહીં મિટકા ઘટકો, કુંભકાર જ ઘાટ ઘડ્યો ઘડ્યો દિલ સોત જુઓ દલ પત કહે, જેને જાતિ સ્વભાવ પડ્યો પડ્યો એમ એવા. એટલે 14 જણા કે હા બાપુ અમને દે. એમાં એક યુવાન હતો, એની ખુમારી બાપની, એ તો લોહીમાં હોય ને સાહેબ. એણે એમ કીધું કે મને બાપુ એમાં કાળું ધાબુ દેખાય છે, રામો પીર કે ઘોડો કાંઈ નથી દેખાતો. તો 14 જણા બોલે પોતે મરી છે ને અમને અહીંયા મર્યું છે, બાપુને દેખાય છે બાપુને, અમને દેખાય તને નથી દેખાતું. બધા મીડિયા કરવા બોલો કે એ હાસું પણ નથી. મહારાજે કીધું ભાઈ આ 14ને દેખાય તને કેમ નથી દેખાતું, અપમાન કરે છે મારું. તો કે અપમાન કયો તો અપમાન જે બહુ મોડું સમજાય, પણ મને ચંદ્રની અંદર ધાબુ દેખાય, રામો પીર કે ઘોડો ભાલું નથી દેખાતું નથી દેખાતું. એમાં ઓલા 14માંથી 2-5 જણા બોલી ગયા કે બાપુ આ ખોસર્યો છે, આનો બાપે આવો હતો, આડું નાડું ગમે અવળું જ કરતો, અમે કહીએ એમ ન બોલતો. એ બાપની નોકરી એને મળેલી. બાપ સામી જ્યારે વાત આવી ભાઈ ત્યારે મર્દનું ફાડ્યું હતો, એ આમ પટ્ટો સોડી અને ઘા કર્યો અને કીધું મહારાજ અને કહી દો મારા બાપ આમાં ન જાય, હું આ પેટ નહીં ભરાય તો ફોડી નાખી, બાકી નોકરી ન જોતી હોય તો આલ્યો પટો ન દેવી હોય તો. પણ આ ચંદ્રમાં કાળા ધાબા સિવાય રામો પીર નથી દેખાતો નથી દેખાતો નથી દેખાતો નથી જતી તમારી નોકરીને પાછો વળ્યો ભાઈ. એ પાછો વળ્યો ને તઈ મહારાજે કીધું કે ભાઈ ઊભો રે, પટો પાછો પહેરી લે, તારો પટો તને કાંઈ વાંધો નથી, આ 14ના પટ્ટા ઉતારી લે, આવા કઢી સટાએ જ અમારા રજવાડાનું ગુડ કાઢી નાખ્યું છે, તું પાછો હા તારો પટો પહેરી લે અને આવાએ જ અમારા રજવાડાનું હુડ કાઢી નાખ્યું. બાપુ કે એ બરાબર હોય, બાપુ કે એ બરાબર. કહેવાનો અર્થ મારો એ છે કે તમે સાચું કે એવા મિત્ર રાખજો. એમ આયા
બાપુ સુધી ફૂગવા ન દીધા ને અંદરથી બીજા ભીંડા બોલવા, ભાઈ જા હવે તારો પતિ મરી ગયો, મરી ગયો ને આમ થયું તેમ થયું, એમાં કોક બોલી ગયો તારા પતિએ કાંઈ નથી રાખ્યું તારા હાટું, ગોંડલના ખળાનું રખોલું કરવા વાળો હોય ઝીણીઓ કોળી તો એને એટલું બધું કમાઈ ન લીધું હોય તો કે ના એને કાંઈ ખાનદાની અમારા કુળની છે કે કાંઈ ન લઈ, એને કાંઈ બચાવ્યું જ નથી, નથી બચાવવું તો ના એમાં કોક બોલી ગયો તો તને બાય ધણી ધારતા ન આવડ્યું, કાં તો મરી ગયો ને વાહે કાંઈ વધે નહીં તારા હાટું કમાતો ન ગયો, તને બાય ધણી ધારતા ન આવડ્યું, તેથી કોળીની બાય એટલું બોલી હતી કે હવે અહીંયા કોઈથી પગ નહીં મૂકું, પણ એક વાત તમને કહું છું કે મને તો ધણી ધારતા આવડ્યું કે ગોંડલના ખાળાનું રખોલું કરતાં કરતાં હોયો ગયો, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું કે જેને હારે આવા માણસો મને આજ મેળા મારે છે. કહેવાનો અર્થ મારો એ છે કે જેનામાં જે થયું છે એ છે, પણ ખાય સિંહ ઘાસના હજાર દિન ભૂખે મરે ચાતક પીએના વારી સર સરી તાનકો, મારતન ઉગે ને પશ્ચિમ ભ્રમના ભ્રમિત હોકે હર છોડે નહીં હરી ધ્યાન કો એસે હિ પ્રતાપ રાના સજે નહીં માનકો. એટલે હું હવે આ વાંચી જ લઉં.